वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवके परमानन्दम् कृष्णं वन्दे जग कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय श्रीगोविन्द

શ્રી રાધારમણ વિહારી ભગવાન કી જય શ્રી જલારામ બાપાની જય પરમ વર્ણાલય ભગવાન સદ્ગુરુદેવના ચરણોમાં સાદર સદૈન્ય સપ્રેમ દંડવત પ્રણામ ભગવાન ભાગવતજીના ચરણોમાં દંડવત પ્રણામ શ્રી રાધારમણ વિહારી ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ આ આપણા સૌના શ્રદ્ધાના ભગવાન ભગવાનના અનન્ય પ્રેમી રામચંદ્રજીના અને પોતાના ઈષ્ટદેવના કૃપાપાત્ર વીરપુર ધામમાં જેણે ધામા નાખીને સુંદર જગ્યા દ્વારા અનેક લોકોની સેવા કરી અને અત્યારે પણ થઈ રહી છે એવા આપણા સૌના વંદની પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાના ચરણોમાં આપણા સૌના દંડવત પ્રણામ આવો જલારામ મંદિર લેસ્ટર અને એમના ટ્રસ્ટીભાઈઓ ભાઈ શ્રી પ્રમોદભાઈ ઠક્કર ભાઈ શ્રી નરેશભાઈ પોપટ અને પૂજાની સેવા કરનાર ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા અને અન્ય ટ્રસ્ટીભાઈઓ જેમના દ્વારા આ સુંદર કાર્ય થઈ રહ્યું છે જેમણે આ સુંદર સંકલ્પ કરી અને ઘર ઘર સુધી પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાનની કથા સૌના કાન સુધી પહોંચે એવા સંકલ્પને લઈને આપણી આટલી સુંદર વ્યવસ્થા સત્સંગની કરી છે એ સૌને સાધુવાદ આપી આવો ભગવાનની કથાનું રસપાન કરીએ આજના દિવસે આ અઠ્યાવીસમાં દિવસમાં સુંદર મજાનો આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ભગવાનની દિવ્ય રસગાથામાં કૃષ્ણ કથામાં આગળ વધીએ કાલની કથામાં આપણે દર્શન કર્યા કે મા યશોદાજીને ખબર પડી કે કનૈયાએ મોઢામાં માટી નાખી છે મા હાથમાં લાકડી લઈને કનૈયાને બોલાવે છે કનૈયાએ પોતે પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે ભગવાનની ભગવત્તાની ખ્યાલ આવી જતા યશોદામાં હાથમાંથી લાકડી છૂટે છે હાથ જોડીને ઊભા છે ભગવાનને આ ગમ્યું નહીં પોતાની માયાનો પ્રભાવ બતાવી અને ઇથમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વર પોતાની વૈષ્ણવી માયાનો વિસ્તાર કર્યો છે માં બધું જ પાછળું ભૂલી ગયા કનૈયાને ખોડામ બેસાડીને રમાડે છે આ બધું જાણી રાજા પરીક્ષિતના પ્રશ્ન ઉપર સુખદેવજી મહારાજ યશોદા અને નંદબાબાના પૂર્વજન્મની કથા જો આ બધી પૂર્વજન્મની કથાથી એક વસ્તુ શીખવાનું મળે છે કર્મ કર્યા વિના કોઈને કંઈ મળતું નથી બ્રહ્માજીએ પણ સંસારના સર્જનની શક્તિ મેળવવા માટે થઈ અને દસ હજાર દિવ્ય વર્ષ સુધી નારાયણની તપસ્યા કરીને ત્યારે ભગવાન નારાયણે દર્શન આપીને બ્રહ્માજીને કીધું તપોમે મેં સાક્ષાત હે બ્રહ્માજી તપસ્યા વિના કોઈને કાંઈ મળતું નથી એટલા માટે મેં એક સુંદર વાક્ય વાંચ્યું હતું મારે તમને કહેવું છે કે જેણે તમને તપસ્યા કરતા ને કામ કરતા ને મહેનત કરતા જોયા છે ને એ લોકો જ એમ કહે છે કે આ તમારા પરિશ્રમનું ફળ છે પણ જે તમારું પરિશ્રમ જાણતા નથી એ લોકો એમ કહે વાહ તમે તો બહુ ભાગ્યશાળી છો પણ ભાગ્ય શું છે પૂર્વજન્મે શું યત કર્મ તત્દૈવમ ઈતિ કથ્ય દે પૂર્વજન્મના શાસ્ત્રો કહે છે કે પૂર્વજન્મમાં તમે જે મહેનત કરી છે જે પુરુષાર્થ કર્યો છે જે પ્રયત્ન કર્યો છે જે સાધના કરી છે જે ઉપાસના કરી છે અનુષ્ઠાનો કર્યા છે વ્રત કર્યા છે એ જ તમારું આ જન્મે ભાગ્ય બનીને આવે છે એટલે પૂર્વજન્મના કર્મ જ ભાગ્ય બનીને આવે છે એ પણ સાબિત થાય છે અને આપણા જ કરેલા કર્મ આપણે ભોગવી રહ્યા છીએ એ પણ સાબિત થાય છે એટલા માટે વિશ્વમાં એક સિદ્ધાંત યાદ રાખો સુખી થઈએ ને આપણે તો કદાચ ભલે બીજા કોઈની શ્રેય આપીએ કે તમારા બધાની કૃપા છે બરાબર છે આપવું જોઈએ કોઈકને સાધુ વાત સારા કર્મોમાં કોઈકને વચ્ચે ભાગ આપીએ કે તમે તમે મારું સારું કર્યું છે પણ ખરાબ ફળ ભોગવતી વખતે મહેરબાની કરીને કોઈ બીજાની ઉપર આંગળી નહીં ચિંતા એનું કારણ છે નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા મારો વ્યક્તિગત પોતાનો સિદ્ધાંત પણ આ છે કદાચ મારા જીવનમાં પણ મારા પોતાના જીવનમાં પણ દુઃખ આવે તો મારી પોતાની આ વસ્તુ માટે બહુ દૃઢ માન્યતા છે કે દુઃખ માટે થઈને મહેરબાની કરીને બીજાની ઉપરાંત કેમ કે એમાં તકલીફ છે દુઃખ આવતા આપણે જ્યારે બીજા ઉપર આંગળી જીંદીએ છીએ ને ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે એક તો આપણે આપણા કર્મનું ફળ ભોગવીએ છીએ અને એનું પાછું બીજાની નામે આડ ચડાવીએ છીએ ત્યારે એટ ધ સેમ ટાઈમ જ્યારે આપણે આપણા દુઃખ માટે બીજાને કારણ ગણાવીએ છીએ ત્યારે અગેન આપણે પાછું બીજું પાપ કરી રહ્યા છીએ ફલાણાએ મને દુઃખી કર્યો ફલાણાએ મને દુઃખ આપ્યું ફલાણાએ મને પીડા આપી વિચ ઇટ ઇઝ નોટ ટ્રુ સત્ય તો એ છે મેં જે કર્યું છે એ જ હું ભોગવી રહ્યો છું એટલે એક સિદ્ધાંત યાદ રાખો મારા જીવનમાં હા એ પણ તમે કહી શકો નો ડાઉટ તમે તમે આ તો ખરાબ લાગે પણ તમે નકર કોઈને કહેવું હોય તો એમ પણ કહી શકો કે હું મારા જીવનમાં જે સુખી છું એ મારા કર્મે છું એમાં તમે કોઈ કાંઈ નથી કર્યું એવું કહી શકીએ પણ એ થોડું અભિમાન લાગે એ થોડું અવિનય લાગે એ સારું ન લાગે એટલા માટે આપણે કોઈકને સારા કામમાં યશ દઈએ કે તમારા બધા એના મિત્રોના સાથથી તમારી શુભેચ્છાથી અને એવું બોલવામાં ફાયદો પણ છે શું કામ એક તો બે ત્રણ ફાયદા છે એક તો તમારે બધાની શુભેચ્છાથી કહો એટલે તમને અહંકાર ના આવે નંબર વન તમારી બધાની શુભેચ્છાથી તમે કહો ત્યારે એની સાથે સંબંધ તમારો સુધરે છે નંબર ટુ અને જ્યારે તમે કોઈને એમ કહો કે તમારી શુભેચ્છાથી ત્યારે એટ ધ સેમ ટાઈમ એને એમ થાય કે મેં તો કાંઈ શુભેચ્છા આપી નથી પણ આણે બિચારાએ એમ કીધું કે તમારી શુભેચ્છા તો લો ભલે નથી આપી હવે આપું અને એ અને મનથી એને તમારા માટે શુભેચ્છા આપવાનું મન થાય તો બેનિફિટ નંબર થ્રી અભિમાન ના આવે બીજાની સાથે સંબંધ સુધરે અને બીજાને આ જ નહીં તો કાલ આપણને આશીર્વાદ આપવાનું આપણા માટે શુભેચ્છા અને શુભેચ્છાનું ફળ છે અવશ્ય તમે કોઈના માટે સારું વિચારો તો એને એનું સારું ફળ મળે છે પણ વાસ્તવિક તો હકીકત એ જ છે કે નિજકૃત કર્મ ભોગ સબ એટલે દુઃખની અવસ્થામાં નાસી પાસ પણ નહીં થવાનું ને કોઈને બીજાના ઉપર આંગળી પણ નહીં ચીંધવાની જે છે તે આપણું છે આપણું કરેલું છે ઘણા લોકો રડતા હોય હવે આપણને આપણા જન્મની આ જન્મની ખબર હોય એટલે આપણને મેં મારા જન્મના ત્રીસ ચાલીસ વર્ષમાં કોઈથી એવું કામ કર્યું નથી છતાંય હું આટલો દુઃખી થયો તું તારા જન્મના આ શરીરને ત્રીસ ચાલીસ વર્ષ થયા તે તને ખબર છે તારા પૂર્વજન્મની તને ખબર છે તારા કેટલો જન્મ થયા એ તને ખબર છે ધૃતરાષ્ટ્ર ઘરે કૌરવાદિક દુર્યોધન વગેરે સો દીકરાઓ પ્રગટ થયા પેદા થયા જન્મ લીધો અને પાછા એ સો એ જ જીવનમાં ધૃતરાષ્ટ્રની નજરની સામે મરી ગયા ત્યારે આ કર્મનું ફળ ભોગવવા માટે ધૃતરાષ્ટ્ર ઘેરે સો દીકરા આવે ને એ પરિસ્થિતિ નિર્માણ થતા થતા ધૃતરાષ્ટ્રના કેટલાય જન્મ વયા ગયા કેટલા જન્મ પહેલાં એમણે સો કીડાઓને એકારે મારી નાખેલા હમ એટલે એનું ફળ ભોગવવા માટે ધૃતરાષ્ટની ઘેરે સો દીકરા આવે આવું ધૃતરાષનું ભાગ્ય તો નિર્માણ થવું જોઈએ ને એટલે કેટલા જન્મ આના માટેથી વીતી ગયા લે એટલે કર્મની ભાઈ કર્મની વાત જ ન કરો કર્મની તો બહુ બલી હારી કે આ જન્મનું કોણ હું ભોગવતું હોય કંઈ ખબર નથી બસ ભગવાનના શરણમાં રહી અને જે કાંઈ પણ મળે ને સુખ સપના દુઃખ બુલબુલા જો ભેજે ભગવાન બીતને દીજીએ જો ચાહે ભગવાન એટલે બંને સુખ સપના દુઃખ બુલબુલા દોનો હે મહેમાન દો બીતને દીજીએ જો ભેજે ભગવાન આ ઉક્તિને સાર્થક કરીએ જીવનમાં અને એને એટલે આ આખી ચર્ચા મેં અત્યારે શું કામ કાઢ્યા આ સત્રની શરૂઆતમાં એ તમને કહું અહીંયા યશોદા અને નંદ બાબાના પૂર્વજન્મની કથા કહી છે હકીકતમાં ભાગવતજીમાં આવું કંઈક કહેવાની જરૂર નથી નંદ બાબાને યશોદા પાત્ર હતા એટલે એને લાભ મળ્યો પણ શું સુકામ પૂર્વજન્મની કથા કીધી છે હે હેમાળે હાડકા ગાળવા ગયા છે વર્ષો સુધી એ ધરા નામની પત્ની અને દ્રોણ નામના વસુએ તપસ્યા કરી છે ત્યારે બ્રહ્માજીએ વરદાન આપ્યું છે ભગવાનની ઘર દીકરો બનીને આવ્યા છે એટલે સારું ભાગ્ય મેળવવા માટે સારા કર્મ કરવા પડે અને નો ડાઉટ આ જન્મમાં તમે તમારી પરિસ્થિતિ ખરાબ હોય સારું કર્મ કરવા છતાં પણ તમને સારું ફળ ન મળતું હોય ને છતાં પણ ચિંતા ન કરજો ધૈર્યમ યશ્ય પિતા ક્ષમાચ જની શાંતિશ્ચિરમ ગેહિની ધૈર્યનો આશ્રય કરો ધીરજ રાખી સદૈવ સત્કર્મ 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 ધીરજ રાખી સત્કર્મ કરતા રહેવા એટલા માટે સાધુ સંત મહાપુરુષો છે ને એ દુઃખી હોય ને તોય સારા કર્મ કરે ને સુખી હોય ને તોય સારા કર્મ કરે આપણે આ વસ્તુ શીખવાની જરૂર છે નંદ બાબાને યશોદાજીની કથા આવીને એટલે મેં આ વસ્તુ તમને રજૂ કરી જીવનમાં આવો ધ્યેય રાખવો દરરોજ કંઈક ને કંઈક આપણે કથામાંથી શીખીએ છીએ આવી સુંદર મજાની કથા બતાવી નવમા અધ્યાયમાં પ્રવેશ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ મનમાં વિચાર કરે બાલકૃષ્ણ સંસારમાં બધી ગોપીઓ મારી ઉપર ગુસ્સે થાય ને ક્યારેક મને પજવે ને ક્યારેક ગોવાળીઓ સાથે ઝઘડો થાય ને બધું થાય પણ એ બધી જ અવસ્થામાં મારી મારો પક્ષ લઈને બેઠી હોય કોક દિવસ માં પણ મને સજા કરે તો મજા આવે જો નકર નકરું નકરું ગળ્યું ગળ્યું ખાય ને તો મોઢું ભાંગી જાય સાથે થોડુંક નમકીન પણ જોઈએ થોડુંક તીખું પણ જોઈએ એમ જીવનમાં માત્ર પ્રેમ 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 જ રહે તો હમણાં મેં છાપામાં વાંચ્યું ખબર નહીં ક્યાં વાંચ્યું મને યાદ નથી પણ એક પત્નીએ એક સ્ત્રીએ જે પત્ની હતી કોઈકની એણે કોર્ટમાં જજ સાહેબને અરજી કરી કે મારે છૂટાછેડા જોઈએ છે સાંભળજો હકીકતની બનેલી વાત છે ક્યાંની ઘટના છે એ તો ખબર નથી પણ એણે એ એ નક્કી કર્યું કે મારે છૂટાછેડા લેવા છે એટલે પહેલી જ તારીખ પડીને સામે એનો પતિ હાજર અને આ પત્ની સામે ઊભીને જજ સાહેબે જેણે મામલો દાખલ કર્યો હોય તો જજ સાહેબે પૂછ્યું કે બેન તમારે કેમ છૂટાછેડા લેવા છે તે બેને શું કીધું ખબર છે એ કે આ મારી યારે ક્યારેય ઝઘડતા જ નથી મારી કોઈ પણ બાબતમાં માને કાંઈ વાંધો જ હોતો નથી હું જે કહું એ આને કરવું હોય હું એમ કહું મારે પિયર જાઉં તો ઘાલ મૂકવા આવું હું કે મારે ઘરે આવું તો ઘાલ તેડી જાઉં હું કે મારે બહાર ફરવા જાઉં તો ઘાલ આજ મારે ઘરે નથી જ જમવું તો ભલે આજ ફિલ્મ જોવા જાઉં તો હાલો આજ મારે ફલાણો ડ્રેસ ભરો કે ભલે પૈસા પાછા એટલા બધા છે એની પાસે જે કાંઈ ખરીદવું હોય આજ મારે કાર લેવી હાલો ઉલટું મારે એનું બેંક બેલેન્સ જોવું પડે પણ એની તો મને કોઈ દી ના જ ન હોય તો જજ સાહેબ ક્યાં તો હારા મારું કે હું હારામ મારું કહેવાય કોઈક તો માણસ વિરોધ કરે ઝઘડો જ થતો નથી મારો આની નિયરે તો તે તો તે હું હું થાકી ગઈ છું મારે ઝઘડો કરવો હોય તો બેન તમારા ઝઘડાની શરૂઆત કરી તો પણ તોય નથી થતો કેમ કે હું ઝઘડા કરવાની શરૂઆત કરું તો એ દાંત કાઢીને કે ભલે તું કે એમ અને જેમ ઘાસ વિનાની જમીન ઉપર અગ્નિ પડે પાણા ઉપર અને અગ્નિ કેમ પીડા ભેગો ઠરી જાય હે હામે હામે કંઈક બોલાચાલી થાય તો ઝઘડો થાય મેં મેં જજ સાહેબ કે મેં ટ્રાય નહીં કરી હોય કેટલા વર્ષ ટ્રાય કરી ઝઘડો કરવાની પણ આ ઝઘડો કરતા જ નથી હું જેવી ગુસ્સો કરીને આમની નામનું નામ હવેથી આમ કરવાનું છે એમ હાલો એમ કરવાનું છે હું કરવું કયો જજ સાહેબે કીધું આવો કેસ તો આજ સુધી કોઈથી કોઈ જોયો નથી અમે એટલે આવું થાય આનથી ઉલટો કેસે એક વાર આવ્યો તો વકીલે કીધું જજ સાહેબ આણે એની પત્નીને દસ વર્ષ સુધી પોતાના કંટ્રોલમાં રાખી જજ સાહેબે કીધું આ વાત સાચી છે તો પહેલાં એ કીધું કે હા પણ સાહેબ કે નહીં બીજું કાંઈ બોલમાં આઈડિયા બતાવ કેવી રીતે કર્યું જજ સાહેબે ગળગડા થઈ ગયા હાવ કઈ રીતે બિકોઝ ઇટ ઇઝ નોટ પોસિબલ ખેર આ તો હસવાની વાત થાય પણ ઓલો ઓલો જે દાખલો મેં પહેલાંનો કીધો ને એ સત્ય છે અતિશય મીઠું ખા હવે તમ તમ ઉદાહરણ તો કેટલા બધા છે પણ હું તમને એક નાનકડું ઉદાહરણ આપું તમે ક્યાંક જમવા બેસો અને જમવામાં તમારા થાળીમાં એક વાટકામાં દૂધપાક બીજામાં ખીર થાળીમાં જો જુઓ જલેબી હાટા ગુલાબજાંબુ મોહનથાળ રબડી આ બધું શું છે સ્વીટ છે આખી સ્વીટની થાળી ભરીને તમને આપી જાય લ્યો જમો કરો ચાલો હરિહર કરો બધું ગળ્યું અને શુદ્ધ ઘીમાં બનાવેલું તો આપણે શું પ્રશ્ન કરીએ રોટલી રોટલા પૂરી ભજીયા કાંઈ નથી ખમણ ઢોકળા નથી ચટણી બટણી જેવું નથી દાળ શાક જેવું નથી બધાય રસ ના આવે ત્યાં સુધી ભોજનની થાળી પરિપૂર્ણ બનતી નથી એમ સંસારમાં સુખ દુઃખ બધું જ આવે ને ત્યારે થાળી આપણી પરિપૂર્ણ બને ભગવાન પણ વિચાર કરે છે એકલી મારી મા મમતા કરી રાખે પ્રેમ કરી રાખે તો એમાં મારો મારી માનો વાત્સલ્ય રસ પરિપૂર્ણ નહીં થાય મારીમાં ક્યારેક મને ખીજાઈને મારો કાન ખેંચે એવી મારી ઈચ્છા છે ભગવાને એક દિવસ લીલા કરવાનું નક્કી કર્યું એક દિવસ માં સવારના ઉઠી અને હવે નંદ ઘેરે દૂધે કેટલું દૂધ અને એમાંથી કેટલું બધું દહીં બન્યું છે અને એ દહીંને વલોવી અને માખણ બનાવવા માટે માં બેઠી આવડી મોટી ગોળી છે પણ માના હાથમાં શક્તિ એવી છે અને ત્યારના સમયમાં આપણે આ ઓલી મોટર માંડીને માખણ કાઢી લઈએ એવી કંઈ વ્યવસ્થા હતી નહીં વલોણા હતા ઘમ 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 વલોણા મા ઘમ 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 વલોણા ચલાવે છે અને ભગવાન સવારના પૂરમાં થોડાક મોડા જાગ્યા છે જાગીની યશોદામાં ને ગળામાં વળગી ગયા મા મારે દૂધ પીવું છે મારે દૂધ પીવું મને દૂધ ભગવાન મોટી ઉંમર સુધી દૂધ માનું પીવે છે એટલે મા મા મારે દૂધ પીવું છે અને વિચાર કરે છે ત્યારે બરાબર એટ ધ સેમ ટાઈમ ભગવાનનું ધ્યાન ગયું કે રસોડામાં ભગવાન જે ગંગી ગાયનું દૂધ પીતા હતા એ દૂધ ગરમ કરવા રાખ્યું હતું એમાંથી ઉફાણો આવી રહ્યો છે એટલે ભગવાને માને ચોખ્ખું સીધું ન કીધું કે મા જે દૂધ તું રસોડામાં ચૂલા ઉપર મૂકીને આવી છે ને એ ઉભરાઈ રહ્યું છે ભગવાને માને પ્રશ્ન કર્યો હે મા તને દૂધ વાલું કે પૂત આ બાજુ કને માના થનનું દૂધ પીવું હતું અને દૂધ વાલું કે પૂત આ સાંભળ્યું યશોદાજીને ધ્યાન ગયું અને જોયું જ્યાં રસોડામાં ત્યાં તો ગંગી ગાયનું દૂધ ઉભરાય નીચે આવર્યું છે બધું દૂધ જો ઉભરાઈ જશે તો કનૈયો આખો દિવસ ભૂખ્યો થશે તો એનું શું થશે આવી ચિંતાથી માએ કનૈયાને ત્યાં ત્યાં મૂકીને મોઢેથી બોલી કે વાલો છે પણ બચાવવા દોડી દૂધ ઓમે માતાઓને છે ને દૂધ ઉભરાય જરીએ ગમે નહીં આજુબાજુ જોઈએ હાણચી ન મળે ને કપડું બપડું ન મળે ને તો હાથેથી લઈને આવ તરત ઉતારીને ગરમ ગરમ પણ એકવાર દૂધ ઉતારી લે દૂધ ઉભરાય એને ગમે નહીં માતા દોડીને દૂધને બચાવે છે અન કનૈયાને ગુસ્સો આવ્યો મૂસે બોલ રહી એ પૂત પ્યારો હે ઓર બચાને જારી એ દૂધ રસોડામાં ગયેલી માને જોઈને કનૈયાને ક્રોધ આવ્યો છે પેલો ચટણી વાટવાનો ગોળ પાણો હોય ને એવો પાણો જોયો ભગવાને હાથમાં લઈને ગોળી ઉપર ધડામ દઈને માર્યો ને માટીની ગોળી ઘેવડી મોટી અને માખણ પણ તૈયાર થઈને ઉપર આવી ગયેલું આખી ગોળી ફૂટી છે ને ચારે બાજુ છાશ છાશ ઉપર માખણ તળી રહ્યું છે ભગવાને કીધું ખાઈને ખુઈ જવાય ને મારીને ભાગી જવાય આ નિયમ છે હવે અહીંયા ઊભો રહેવા જેવું નથી એટલે ભગવાને ગરબા ગરવું હોય ને રોટલી રાખવા ગરવું આપણે એને એને ખોલીને ભગવાન એક રોટલાનો કટકો કાઢી અને ઓલું માખણ તરતું હતું ને એમાંથી એક લોંદો માખણનો લઈ લગાડે ભાગ્યા અને ધડામ દઈને અવાજ આવ્યો ને યશોદાજી માં ઓલું દૂધ ત્યાં અહીંયા છાસ ફોડી શું થયું શું કર્યું તે પાછું નવું પરાક્રમ એમ કરીને યશોદાજી આવે છે પણ રૂમમાં પગ મૂકવાની જગ્યા તો હોય ચારે બાજુ છાસ છાસ માખણ કરે છે છાસ હાજર છે માખણ હાજર છે માટીના કટકા પેલા દોણીના દોણી તો શું કહીએ ગોળી ગોળીના એ હાજર છે પણ જેણે તોડી છે એ ગેરહાજર છે ક્યાં ગયો અને હાથમાં લાકડી લઈને માય અસોદા પાછળ દોડે છે આપણા ગુજરાતી કવિઓ કહે છે લાકડી લઈ લાલન પર કોપ્યાં હે લાકડી લઈ લાલન પર કોપ્યા સ કરીને નંદરાણી રે લાકડી લઈ લાલન પર કોપ્યા કે દાડાની મને ગોપિયું કેતી પણ મેં નવ કેવું માન્યું રે આજ મેં તને નજરે જોયો આજ મેં તને હે નજરે જોયો બહુ સુંદર પદ છે કે દાડાની મને ગોપીયું કહેતી આ તારો દીકરો બહુ તોફાની છે તું આ ડાયો માને છે પણ આ ડાયો છે નહીં ઘરની બહાર નીકળે ને ગાંડો છે ઘણા ઘરે બહુ ગાંડા હોય ને બહાર બહુ ડાયા થઈને રહે એટલે મા બાપ ઘણી વાર કે આ અમારો બહુ પજવે છે બહારના લોકો કે અરે ના અમારી ઘેર તેદી આવ્યો તો આખો દીખ્યો શાંત થઈને રહ્યો ટાઢો છે ઠંડો છે બિચારો તમે ખોટે ખોટો હેરાન કરતા હશો ઘણા એવા હોય અને ઘણા ઘેરે ડાયાથીન રહેતા હોય અને પછી બહાર કોકની ત્યાં જાય ત્યાં જઈને તોફાન કરતા હોય પછી ઓલ્યા ફરિયાદ કરે મા બાપને ફોન કરીને તો મા બાપ કે ના ના એવું તો કાંઈ નથી અમારે ઘેરે થઈને રહેતો હોય કોઈ દી તોફાન નથી કરતો બાળકોની મેન્ટાલિટી ડિફરન્ટ ડિફરન્ટ હોય એ કનૈયો ઘેરે ડાયોથીન રહેતો હતો ને અત્યાર સુધી તે માને ફરિયાદ નહોતી કે દાડાની મને ગોપીયુ કીધી પણ આ મેં તને નજરે જોયું તું બહુ તોફાની છો હા પકડું તને અને ચારે બાજુ દોડે છે અને પછી માં થાકીને પાળે બેસી જાય કથા બહુ પ્રસિદ્ધ છે તમે જાણો છો ભગવાન પકડમાં આવી જાય છે અને ભગવાનને પકડીને ત્યાં ત્યાં ઉલુખલ એટલે મોટું ખાંડણીયું પહેલાંના જમાનામાં તો આ બધા મસાલાઓ કાંઈ તૈયાર ધાણાજીરું ને હળદર ને ચટણી બધું ત્યાં જેવું તૈયાર મળે મળતું નહીં ઘરે ખાંડવું પડતું હતું મોટો ખાંડણીયું એને સંસ્કૃતમાં કહેવાય ઉલુખલ એ ખાંડણીયામાં લાકડાનું હતું એમાં કનૈયાને પકડીને માતાજી બાંધે છે શરૂઆતમાં તો બંધનમાં પણ અભિમાન હતું માને ત્યાં સુધી એ દોરડાના બંધનમાં આવતા નહોતા પણ પછી કૃપયા સ્વબંધને બંધને માતાના પરિશ્રમને જોઈને પરમાત્માને કૃપા કરવાની ઈચ્છા થઈ અને ભગવાન એ દોરડામાં બંધાઈ ગયા છે અને માતાએ કસીને બે ગાંઠ મારીને બાંધી દીધું ગોપીઓને બોલાવીને સૂચના આપી ખબરદાર ઘરનું બધાએ કામ કરજો પણ આ કનૈયો તમને છોડાવવા માટે બોલાવે તો છોડશો નહીં એવી રીતે કનૈયાને બાંધી દીધું છે અને બાંધી દીધેલા એ કનૈયાએ શું લીલા કરી એ કથા આપણે કાલે જોઈશું અત્યારે સમય થઈ ચૂક્યો છે ત્યારે આ સત્રને વિરામ આપતા પહેલાં જલારામ બાપાનું એક સુંદર મજાનું ચરિત્ર શ્રવણ કરી અને પછી આગળ વધીએ આજે મારે તમને જૂઠા ભગતની ત્યાં જે બાપાએ જે કૃપા કરી છે એની વાત કરવી છે અમરેલીમાં એક જૂઠા અદા જૂઠા અદા એનું નામ હતું જૂઠાભાઈ પણ અદા હતા બ્રાહ્મણ હતા અને અમરેલીમાં રહેતા હતા જલારામ બાપાને અમરેલી જવાનું બહુ થયેલું અને એની પાછળનું કારણ એ હતું કે અમરેલીની બાજુમાં ફતેપુરા ગામ જે છે એ જલારામ બાપાને ગુરુનું સ્થાન કહેવાય એટલે જલારામ બાપા થોડો સમય થાય એટલે ગુરુજીના સ્થાને દર્શન કરવા માટે જાય વચ્ચે અમરેલી આવે એટલે અમરેલી થઈને જવાનું થાય ને તો એકાદ દી અમરેલી રોકાય અને જ્યારે બાપા અમરેલી વધારે ત્યારે જૂઠા અદાનું આમંત્રણ ફાઇનલ હોય બાપા એક દિવસ મારે આ જમવાનું અને પરમ પવિત્ર માણસ જૂઠા અદા એટલે જલારામ બાપા પણ કે કાંઈ વાંધો નહીં તમારે ત્યાં જમવાનું દર વખતે પ્રસાદ એક વખત તો લે જ આ વખતે પણ જલારામ બાપા જ્યારે અમરેલીમાં પધાર્યા ત્યારે જૂઠા ભગત આમંત્રણ આપવા માટે ગયા બાપા આજે તમે અહીં જમ્યા છો કાલે ક્યાં જમશો બાપાએ કીધું તમારે ત્યાં બીજે ક્યાં હોય અને બાપાએ આમંત્રણ સ્વીકાર કર્યું અને બીજે દિવસે બાપા આવવાના હતા એટલે ખબર પડી કે બે ચાર ભક્તો છે બાપા એને ત્યાં પધરામણી કરવા આવશે આવું બધું કલ્પના કરીને દસ બાર જણાની રસોઈ જૂઠા દાએ બનાવીને રાખી દીધી પણ થયું એવું કે જલારામ બાપા ત્રણ ચાર જણાને લઈને આવતા હતા ને તો પચાસ સાધુઓનો એક કાફલો ખાખી સાધુઓનો કાફલો બાપાને મળ્યો ઓ જલા ભગત કહેશે હો બઢિયા હૈ બોલે બહુ બઢિયા આનંદ અરે બોલે હમ ભૂખે હૈ કુછ ખાને કા કરો જલા ભગત કે ઇસમે હમકો ક્યાં કરના હમ ભી કિસી કે રહે તુમ ભી ચલો અને જલારામ બાપા એ પચાસ સાઠ સાધુ સંતોને લઈને આવ્યા જૂઠા ભગતને આઠ દસ જણાનો અંદાજ અને આ બધા થઈને થયા પાસાઠ સિત્તેર જણ જલારામ બાપાનો આ સમૂહને જોઈને જૂઠા જૂઠા ભગત તો રાજી થયા કે સાધુ સંતો ઘરે જમવા આવ્યા મારા કોઈક પિતૃઓના આશીર્વાદ હશે કે આજે મારી ઘરે આ જમવા આવ્યા છે બહુ સારું કહેવાય ધન ભાગ મારા પણ આ લાડવા જે બનાવ્યા છે ને પંદર વીસ લાડવા કુલ નંગ બનાવ્યા છે અને આ બધા આવે કોઈને એટલે ઘી લેવા માટે દોડ્યા પકવાન બનાવી નાખું ઘાય ફટાફટ બની જશે અને પછી આ જલારામ બાપા પકવાન લેવા માટે ઘી લેવા દોડે છે જલારામ બાપા ઓ જૂઠા ભગત અહીંયા આવો આવ કઈ બાજુ એ ઘી લેવા જાઉં છું પકવાન બનાવું છું આ બધા સંતો વધારે બહુ આનંદ થયો સારું થયું પણ લાડવા પૂરા નહીં પડે જલારામ બાપા કે બતાવો તો ખરા અને જેવું જરારામ બાપાએ લાડવા જોયા વીસ પચીસ લાડવાય નહોતા મા અને જરારામ બાપાએ કીધું કે ભગત આપણે બે હારે જમવા બેસશું જાઓ સાધુઓની પંગત પાડો અને લાડવા મારી પાસેથી લઈ જાજો હું અહીંયા રસોડામાં બેઠું છું બીજા કોઈને રસોડામાં આવવા ન દેતા જે જોઈએ તે મારી પાસેથી લઈ જાજો દાળ શાક અને ના તપેલા ને લાડવાના એ થાળી ઉપર જરારામ બાપાએ પોતાનું અંગોછું ઉતારી અને ઢાંકી દીધું છે અને એમ કહેવાય છે કે સાઠ સાધુઓની સાથે આવેલા સેવકોની આખી મંડળીને જલારામ બાપા અહીંથી લાડવા અંબાવતા જાય ને જૂઠા ભગત પીરસતા પીરસતા જૂઠા ભગત થાકી ગયા કે આ લાડવા પંદરવી બનાવ્યા હતા ને આ લાડવા એટલે આવ્યા ક્યાંથી અને બધાય રાજી થતાં થતાં આશીર્વાદ દઈને બધી એ સાધુઓની સેના હે જૂઠા ભગતને જલારામ બાપાને આશીર્વાદ દેતા દેતા ત્યાંથી વિદાય થયા અને પછી જલારામ બાપા અને જૂઠા ભગત બે પ્રસાદ લેવા માટે ત્યાં બેઠા અને બાપાએ અદાએ બાપાના ચરણોમાં પ્રણામ કર્યા કે બાપા તમે ભગવત પુરુષ છો કેટલા દિવસથી મેં સાંભળેલું પણ આજે પ્રત્યક્ષ દર્શન કર્યા કે તમે તો ખરેખર જલાશો અલ્લાહ કે બાપાએ કીધું એવું કાંઈ નથી આ મારા રામધણીની કૃપા હોય ને તો કાંઈ ઘટે નહીં અને ખરેખર એ લોકો બધાએ જમી લીધું જલારામ બાપાએ જમી લીધું અદાએ જમી લીધું જૂઠા અદાએ તોય થાળીમાં લાડવા વધ્યા એટલા ને એટલા બાપાના ચરણમાં પડ્યા એમ કહેવાય છે કે એ એ જે લાડુ જેની અંદર ભર્યા હતા ને એ જે પાત્ર છે એ અત્યારે પણ સાચવીને રાખવામાં આવ્યું છે અને આવી રીતના બાપાનો પ્રભાવ છે એટલે જ્યાં સંતોની કૃપા હોય ને ત્યાં જમાડો છતાંય કાંઈ ઘટતું નથી પરમાત્માની પૂર્ણ કૃપા હોય આવા બાપાના દિવ્ય ચરિત્રને વંદન બાપાના ચરણમાં અને બાપાના ભક્તોના ચરણમાં આપણા સૌના વંદન કથાને સાંભળનારા આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ આ કથાની સેવા આપ સુધી પહોંચાડનારા જલારામ મંદિર લેસ્ટર અને એના ટ્રસ્ટીઓને બધાયને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌ શ્રોતાઓને મારા જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય જલારામ